नमस्कार धर्मलोक में आपनो स्वागत छे, हूँ छू कृष्णा। दर्शक मित्रों, आजे महाशिवरात्रि नो पर्व छे त्यारे भगवान भोलेनाथ ना मंदिरों मा वहेली सवारथी ज भक्तों नी भीड़ उमटी रही छे। तो आजे भोलानाथ नी चारे प्रहर नी पूजा नु पण विशेष महत्व रहेलू छे। शिवरात्रि ना आ पावन पर्वे अमे आपने दर्शन करावा जई रह्या छे भगवान भोलेनाथ ना पावनकारी धामो ना धर्मलोक मा। गुजरात एटले धार्मिक भूमि अने शक्तिपीठो अने बे ज्योतिर्लिंगो धरावता गुजरात मा मोटा भागना मंदिरो अद्भुत अने समृद्ध छे। गुजरात ए संतोनी पण पावन भूमि छे। भक्ति संप्रदाय अने नाथ संप्रदाय ए गुजरातनी आगवी विशेषता छे। मंदिरोनी वात करता होईए तो गुजरातना नागेश्वर ज्योतिर्लिंग ने केम भूली शकाय। तो चालो सौ प्रथम दर्शन करिए नागेश्वर ज्योतिर्लिंग ना। हिंदू धर्म अनुसार नागेश्वरनो अर्थ थाय नाग, जे विष आदि थी बचवानो सांकेतिक पण छे। रुद्र संहितामां आ भगवानने दारुकावने नागेश कहेવામાં આવે છે। द्वादश ज्योतिर्लिंगमां भौगोलिक स्थान अंगेना श्लोकमां नागेश दारुकावननो उल्लेख आवे छे। दारुकावनमां आवेलुं ज्योतिर्लिंग एटले गुजरातना द्वारका जिल्लाना द्वारकापुरी मंदिरथी 16 किलोमीटर ना अंतरे आवेलू नागेश्वर ज्योतिर्लिंग द्वारका मंदिर थी बेट द्वारका जता रस्ता मा आवे छे। गुजरात मा बे ज्योतिर्लिंग छे, एक सोमनाथ अने बीजू द्वारका नजीक आवेलू नागेश्वर ज्योतिर्लिंग। नागेश्वर ज्योतिर्लिंग गुजरात राज्य ना जामनगर जिला ना द्वारका धाम थी थोड़ा किलोमीटर दूर छे। आ ज्योतिर्लिंग नो महिमा अभूतपूर्व छे। અહીં દ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા। પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવ્યા છે। ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે। નાગના ઈશ્વર એટલે નાગેશ્વર। નાગ દેવતા હંમેશા ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે। જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેઓ જાણી અજાણી થયેલા પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે એક કથા જોડાયેલી છે। દારુકા નામની રાક્ષસી મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા। તેણીએ માતાને કહ્યું કે વનમાં ઘણી ઔષધિઓ હોય છે, જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઈ જઈ શકું એવું વરદાન આપો। માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું। શિવ પુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકા વનમાં બંદી બનાવી રાખ્યા હતા। આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી। સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યા અને ભોળેનાથ પ્રકટ થયા। તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા। મરતા પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેમના નામ અનુસાર નાગેશ્વર રખાયું। નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે। Thank you.
अंदर आपनु स्वागत छे। भगवान महाकाल कालोनी अधिष्ठात्रा देवता छे। कालोना काल महाकाल जेनी आगळ काल पण नतमस्तक छे ते महाकाल मृत्युंजय छे। महाकालनु शिवलिंग स्वयंभू प्रगट थयुं हतुं एटले तमने स्वयंभू कहेवामां आव्या। एक तरफ समाधिमां लीन रहीने शिव शंकर महादेव आ धरतीनो संतुलन जाळवी रह्या छे, तो बीजी तरफ ज्योतिर्लिंग रूपमां बिराजमान थई लोकोने सुख शांतिना आशीर्वाद प्रदान करता जनमानसनो उद्धार करी रह्या छे। શિવ કલ્યાણકારી છે, શિવ અજન્મા છે। શિવ આ ધરતીવાસીઓના કલ્યાણ માટે 12 જ્યોતિર્લિંગોમાં સાક્ષાત બિરાજમાન છે। 12 જ્યોતિર્લિંગમાંનું એક ઉજ્જૈનનું મહાકાલેશ્વર લિંગ છે, જે બ્રહ્માંડમાં સર્વપૂજ્ય માનવામાં આવતા 3 લિંગમાંથી એક લિંગ એટલે મહાકાલેશ્વર લિંગ। મહાકાલના દર્શન માત્રથી અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે। દક્ષિણમુખી હોવાના કારણે આ લિંગનું તાંત્રિક મહત્વ પણ છે। ઉજ્જૈનની મહિમા અને આ નગરની પ્રસિદ્ધિ શ્રી મહાકાલેશ્વર ક્ષિપ્રા અને મહાકુંભના કારણે છે। મહાકાલ તો ઉજ્જૈનનું તન છે। અહીંના પ્રથમ અને શાશ્વત શાસક પણ મહારાજા ધીરાજ મહાકાલ જ છે। આ કાલચક્રના પ્રવર્તક પણ છે। આવા અદ્ભુત પ્રતાપ વાળું આખા બ્રહ્માંડમાં એકમાત્ર લિંગ અને તે છે મહાકાલેશ્વર। ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વીની શૂન્ય રેખા ઉજ્જૈનથી જ આરંભ માનવામાં આવે છે। બીજા અર્થમાં ઉજ્જૈન પૃથ્વીની નાભી છે, જ્યાં બિરાજે છે સાક્ષાત મહાકાલ। મહાકાલેશ્વર લિંગ અત્યંત વિશાળ છે અને તેની જલહરી ચાંદીની બનેલી છે, નાગ પણ ચાંદીના છે। જેમની એક બાજુ શ્રી ગણેશ, બીજી બાજુ માતા પાર્વતી અને ત્રીજી તરફ કાર્તિકેય બિરાજમાન છે। અહીંયા બે દીવા છે, જેમાંથી એકમાં શુદ્ધ ઘી અને બીજામાં તેલ પૂરવામાં આવે છે। તો અહીંયા ગર્ભગૃહની આંતરિક છત પર 100 કિલો ચાંદીથી બનેલું રુદ્ર યંત્ર પણ પ્રતિષ્ઠિત છે। દ્વારની સામે શ્રી નંદીશ્વરની પ્રતિમા પણ સ્થાપિત છે। હિન્દુ મંદિરોમાં મૂર્તિઓ પૂર્વાભિમુખ હોય છે, પરંતુ ઉજ્જૈનના મહાકાલેશ્વરનું મુખ દક્ષિણ દિશામાં છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશા મૃત્યુની દિશા છે। એ દિશામાં વૈતરણી નદી વહે છે, જેની આગળ પિતૃલોક રહેલો છે, જ્યાં અવસાન બાદ પિતૃઓ નિવાસ કરતા હોય છે। શિવજીની દ્રષ્ટિ તેમના તરફ રહે છે અને તેના કારણે પુનર્જન્મ પ્રાપ્ત કરવાની આશા પિતૃઓમાં રહે છે। શિવજીનું નામ જ મહાકાલ છે, એટલે કે કાળને પણ જીતી લેનાર મૃત્યુંજય। હિન્દુ ધર્મમાં બે રીતે મૃત્યુને જીતવાની વાત છે, એક છે અમરત્વ અને બીજો પુનર્જન્મ, વારંવાર જન્મ। પછી જ્યારે આપણે આપણા આત્માનો સાક્ષાત્કાર કરી લઈએ છીએ ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે। શૈવ સંપ્રદાયમાં શિવલિંગ અનાદિ અનંત અને અમર આત્માનું પ્રતીક છે। શિવલિંગ પર જળની ધારા ટપકે છે, તે સમયની ધારામાં જન્મ અને અવસાનના એક પછી એક ટપકતા બિંદુનું પ્રતીક છે। મહાકાલની પૂજા અર્ચના ઘણા બધા ચરણોમાં પૂર્ણ થાય છે અને ઘણો સમય પણ લાગે છે, પણ આ બધામાં સૌથી મહત્વની હોય છે ભસ્મ આરતી। ભસ્મ આરતી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે। ભક્તો પણ અહીં આ ખાસ ભસ્મ આરતીનો લહાવો લેવા જ આવે છે। પહેલાના સમયમાં આ આરતીમાં ઉપયોગમાં લેવાતી ભસ્મ સ્મશાનની ઠંડી ચિતાઓમાંથી લાવવામાં આવતી હતી, પણ હવે આ ભસ્મ લાકડી અને છાણાથી ઉત્પન્ન થયેલી રાખમાંથી બનાવવામાં આવે છે। ધૂણીની ભસ્મને એક સ્વચ્છ અને પૂજા અર્ચનાથી શુદ્ધ કરેલા કપડામાં ભરીને મહાકાલેશ્વરની ચારે બાજુ લગાવવામાં આવે છે। આ દ્રશ્ય ઘણું અદ્ભુત અને અવલૌકિક હોય છે। મહાકાલ મંદિર જેટલું ભવ્ય છે તેનું સંકુલ પણ તેટલું જ ભવ્ય છે। આ મંદિર 3 માળનું છે, જેમાં નીચે મહાકાલેશ્વર, મધ્યમાં ઓમકારેશ્વર અને ઉપર નાગચંદ્રેશ્વરનું લિંગ સ્થાપિત છે। તીર્થયાત્રીઓ નાગપંચમીના દિવસે જ ટોચના ભાગની મુલાકાત લઈ શકે છે। આ મંદિર પરિસરમાં કોટી તીર્થ નામનો એક વિશાળ કુંડ પણ છે, જેની શૈલી સર્વોત્ભદ્રની હોવાનું કહેવાય છે।
હિન્દુ ધર્મમાં પુલનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. પુલના પગથિયાને અડીને જતી વખતે પરમારના સમયમાં બંધાયેલા મંદિરના શિલ્પની ભવ્યતા દર્શાવતી અનેક તસવીરો જોવા મળે છે. પુલની પૂર્વમાં એક વિશાળ પ્રાંગણ છે જેમાં ગર્ભગૃહ તરફ જવાનો માર્ગ છે. પ્રાંગણની ઉત્તર બાજુ એક ઓરડો છે જેમાં શ્રીરામ અને દેવી અવંતિકાની પૂજા કરવામાં આવે છે. મહાકાલેશ્વરના ધામમાં ભક્તોની ભારે ભીડ હંમેશા રહે છે. ભક્તો મહાકાલના દર્શન કરીને જીવન મૃત્યુના ફેરામાંથી મુક્તિ મેળવે છે. ધર્મલોક ડેસ્ક, જીએસટીવી. જૂનાગઢના ભવનાથમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી છે અને ભીડ જામે પણ નહીં, કારણ કે પર્વ છે મહાશિવરાત્રીનો અને ભક્તો ભોળાનાથના શરણમાં આવી રહ્યા છે. વિરામ બાદ જઈશું ભવનાથ અને કરીશું ભોળેનાથના દર્શન. પ્યોર હની કી પહેચાન સિર્ફ ટેસ્ટ સે નહીં, ટેસ્ટ સે હોતી હૈ. પ્યોરિટી કે 100 સે અધિક પેરામીટર્સ પર ખરા હૈ પતંજલિ હની. પતંજલિ હની, પ્યોરિટી કી 100% ગારંટી. Because I use Tirupati cotton seed oil, जो है टोकोफेरॉल से भरपूर, ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. गुजरात ना जूनागढ़ जिला मा आवेला गिरनार पर्वत नी तळेटी मा दर वर्षे महाशिवरात्रि निमित्ते 5 दिवस भवनाथ महादेव मंदिर मा भवनाथ मेळो भराय छे. દેશભરના હજારો ભક્તો, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના લોકો અહીં મેળામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મહાશિવરાત્રીના દિવસે તાંડવ નૃત્ય કરે છે અને શિવની મહાપૂજા કરવામાં આવે છે. મધ્યરાત્રિએ શરૂ થનારી આ મહાપૂજા પહેલા સાધુઓના જૂથથી સજ્જ હાથીઓની સવારી કરીને નાગાબાવાઓ ત્યાં શંખ વગાડતા પહોંચે છે. તો ચાલો જઈએ ભવનાથ અને કરીએ ભોળેનાથના દર્શન. કહેવાય છે કે જ્યાં પ્રકૃતિ ત્યાં શિવનો વાસ. જૂનાગઢમાં જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે ત્યાં પ્રકૃતિમય સ્થાનને પસંદ કરતા બાબા ભોલેનાથ તપમાં લીન થયા અને આ સ્થાન પર જ કર્યો અનંત કાળ માટે વાસ. સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે. ભવનાથ મહાદેવ સ્વયં પ્રગટ થયેલા છે, જેઓ મન વાંછિત ફળ આપનારા છે. કારણ કે બાબા શિવશંકર ભોળેનાથ છે, તે સદાય સૌનું હિત કરે છે. એવું કહેવાય છે કે ગરવા ગિરનારની ગોદમાં ન માત્ર શિવ પરંતુ શક્તિ પણ બિરાજમાન છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે 5 દિવસ ભવનાથ મહાદેવ મંદિરમાં ભવનાથ મેળો ભરાય છે. દેશભરના હજારો ભક્તો, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના લોકો અહીં મેળામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મહાશિવરાત્રીના દિવસે તાંડવ નૃત્ય કરે છે અને શિવની મહાપૂજા કરવામાં આવે છે. મધ્યરાત્રિએ શરૂ થનારી આ મહાપૂજા પહેલા સાધુઓના જૂથથી સજ્જ હાથીઓની સવારી કરીને નાગાબાવાઓ ત્યાં શંખ વગાડતા પહોંચે છે. આ મેળામાં અનેક પરંપરાગત ગીતો અને નૃત્ય પણ જોવા મળે છે. ભવનાથ મંદિરના પરચા અપરંપાર છે. નાના મોટા અનેક શ્રદ્ધાળુઓનો ભોળા ભગવાન એવા ભવનાથ દાદા અનેક પરચા આપી ચૂક્યા છે. લગભગ 500 વર્ષ પુરાણું જૂનાગઢને અડીને આવેલા ગિરિવર ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ આજે પણ બિરાજમાન છે. જો કે ભવનાથ મંદિરનો ઇતિહાસ 250 વર્ષોનો તો લોકોના ધ્યાનમાં છે, પરંતુ પુરાણો અને શાસ્ત્રોમાં ભવનાથ મંદિરનો ઉલ્લેખ છે ત્યારે આ શિવલિંગ લગભગ 5000 વર્ષ પુરાણું મનાઈ રહ્યું છે. ગિરનાર 84 સિદ્ધિઓનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે અને એટલા માટે જ વાર ત્યોહારે અને ખાસ તો શિવરાત્રીનો જ્યારે મેળો અહીં ભરાયો છે
त्यारे साधु संतो अघोरियो अहीं बाबा भोलेनाथ ना आशीर्वाद लेवा माटे आवी पहुंच्या छे। शिवना निराकार स्वरूपना दर्शन करीने धन्य प्राप्त थाय छे। आ प्राचीन धामनी महानता ज ए छे के आ स्थान पर अनेक साधु संतो आव्या अने पोताना उद्धार करीने गया। शिवालयोनी जो वात करिए तो तेनी उत्पत्ति कथा मोटा भागे प्राप्त नथी होती। जूना शिवालयो बहुधा गीच जंगलमां वस्तीथी दूर स्थपाता। भवनाथ मंदिरनी पण आवी एक कथा छे। भवनाथ मंदिरमां बे शिवलिंग छे। नानुं शिवलिंग स्वयंभू छे, ज्यारे मोटा शिवलिंगनी स्थापना अश्वस्थामाए करेली। द्रोणाचार्यना पुत्र अश्वस्थामाए महाभारतना युद्धमां जीत मेळवा आ जग्यामां शिवलिंगनी स्थापना करी तपश्चर्या करी हती। महाभारतनुं युद्ध थयुं त्यारे 5000 वर्ष थया होवानुं मनाई रह्युं छे। तो गरवा गिरनार पर नवनाथ 64 जोगणी 84 सिद्ध अने 52 वीरना बेसणा छे। छेल्ला 2001 માં આવેલા ભૂકંપ પછી મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાયો, જેમાં મંદિરના અમુક ભાગમાં તિરાડો પડી ગઈ હતી। જગત પિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી સંસારોના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી। ભગવાન શંકરે પૃથ્વી પર નજર દોડાવી વનરાજીથી આભૂષિત એવો રેવતા ચડ ગિરનાર તેમની નજરે ચડ્યો। ગિરનારના ખોળે તેમણે આસન ભીડ્યું અને બીજી બાજુ કૈલાસમાં મહાદેવને જોતા પાર્વતીએ શોધખોળ આરંભી। શંકરને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા, જાણીને પાર્વતી ક્રોધે ભરાયા। પતિની શોધખોળ કરતા બીજા દેવતાઓ પણ હતા। શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસે વૈશાખ સુદ પૂનમનો હતો। પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો। અન્ય દેવતા સહિત નવનાથ 84 સિદ્ધો યક્ષો ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા। છેલ્લા અનેક વર્ષો ભવનાથ મંદિરના સાનિધ્યમાં મહાવદી નોમના દિવસે મહાવદ તેરસ શિવરાત્રી સુધી 5 દિવસનો ભવનાથનો શિવરાત્રીનો મેળો ભરાય છે। મેળાની વિશેષતા એ છે કે આ મેળો શ્રદ્ધાળુઓ ભક્તો અને સાધકો માટેનો મનાય છે તથા ભોજન ભક્તિ અને ભજનના ત્રિવેણી સંગમ સમા આ મેળાને ભવનાથનો મેળો કહેવામાં આવે છે। ભવનાથની બાજુમાં જ મૃગીકુંડ આવેલું છે, જ્યાં શિવરાત્રીની મધ્યરાત્રિએ સેંકડો દિગંબર સાધુ સંતો મહંતો ત્યારે ન માત્ર શિવરાત્રી પરંતુ શ્રાવણ માસ હોય ત્યારે પણ ભાવિક ભક્તો મહાદેવના દર્શન માટે આવી પહોંચે છે। આ એ સ્થાન છે જ્યાં મહાદેવ સાક્ષાત બિરાજમાન થયા અને તેમણે સ્વયં આ સ્થાન પસંદ કરીને ગ્રહણ કર્યું, ત્યારે ભક્તો પણ સ્થાન પર શીશ ઝુકાવીને મહાદેવના આશીર્વાદ ગ્રહણ કરે છે। ધર્મલોક ડેસ્ક જીએસટીવી। તો દર્શક મિત્રો, આ સાથે જ અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, મને રજા આપશો, ઓમ નમઃ શિવાય।